પત્ની બજારમાં ગઈ, પૈસા તો હતા નહીં, ઘરમાં કરકી તો જાવું કેવું હોય ત્યાં કરકેરી હોય, એમ ત્યાં બાળકો વધારે હોય, દારૂ વધારે હોય, ત્યાં આવું બધું હોય માની લેતા. પછી ત્યાં જઈને પોતાના વાલની મોટી લટ કપાઈ નાખે, દારૂનો મોટો શીશો લઈને આવી વાર આવ્યો. રાખે એમનું પાટલો પડ્યો તો ખુશ થઈ ગયો, એના પણ પાટલીના વારમાં હાથ ચલો કર્યો, હા લાગી ક્યાં વાત છે, હજુ બીજો હજુ શીશો આપી ના વાળ વધ્યા છે ખરા અહીં તારા વાળમાં. હા સર, અને બીજું એ મારી મને વાત કરું તો મને કોમેડી કરતાં તેજરી તરફ મારો પ્રસ્તાવ વધારે છે. નાની કંઈક કથા એ સવા લીટીની કથા એવી છે, બે અશ્રુ બિંદુઓ રસ્તામાં ભેગા થઈ ગયા. એક બિંદુએ બીજાને પૂછ્યું, અલ્યા છોડીને બીજી સી જોડે રહેવા જતા રહ્યો છે. બીજું પૂછ્યું, તું પણ આપણું જે હું એ બીજી સીની આપણું આશું છું, મને પણ કેમ કહી દઉં મોડે વાળો તાળી પાડી, મને ખબર પડે કે સારી વાત પહોંચી છે. વચ્ચે વચ્ચે જરા માફ કરજો, ડાયાબિટીસ છે ને આડો આવે છે. બાળ આટલે ભેગા કર્યા છે બધું. એ ભાઈ ભરોઈ લખી હતા હતા જ છે હજુ. એ બધા સમાજના સરસ વાળો રહે છે. કઈ વાત પછી આપણે એ આવ્યો પછી પછી શું કહેવું કે નામ કશું બીજી વાત હતી જેવા મારી વાત હતી. હું મને નસી રાવ દિવે જે કહું છે ને આ વાદ્યને કરુણધાન શેર ભાગ કાકાની પાસે હતા કિલોના બોલ. અને પછી આ ગાળ ગાળ આવે છે એવી રીતે આ તારક મહેતા ને એની કોલમમાં આવું આવે ને તો ચિત્રે ખબર કાઢતી નાખી પેલા પોતે કાઢી કાઢે હોશવા કે ગાળ 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 સમજી જવાનું કે આપણે ઉઠી જવાની કઈ ગમે એ ગાળ. પછી એવું થયું કે પછી કાકા કાળું એટલે હું કાગળનો વિડિયો કરીને ધીરે ધીરે મારું ઘર સામે ઘૂસવા દઉં. પછી એની પત્ની એની ભાભી મને કે તું ભાઈ હવે વાંકડા ના હોય જાય ઓછું ફટકી જશે. તો અમારા ભણ એવું તું કરીને મને ભરાણ પાણી છે પાણી છે આપણે મિત્રો વાત જ કહીએ છીએ ને એટલે તમે મૈત્રો તો સમજાવે વાત હોય. હા પછી મારા મામા મને વેળાએ હું ગુસ્સે આવી ગયું પોતે બધી વાતો ફાડી નાખી. ગુજરાતી સાહિત્ય કરુણ લેખક ગુમાવ્યો જેવા એના નસીબ આપણે શું કરીએ. હવે આ પુસ્તક છે વિનોદ વિમર્શ. આ પુસ્તક તો હાસ્યરસ ઉપરનું ગંભીર પુસ્તક છે. એમાં હ્યુમર શું છે, સેટાયર શું છે, આયરની શું છે એ બધીની વિભાવના સમજાવવામાં આવે છે. કોઈ વાંચવા જેવું નથી, આમાં માથામાં દુખાવ છે. તો શું હતું કે વચ્ચે
देवर सोल्जर चाले माझे सोल्जरांची सोल्जरने माझे सोल्जरांची થોડો સ્વભાવ ખરો એવો એ પ્રકાશ પુસ્તક છાપ્યું છે આપણું તો એવું એક વાર કચરો છાપી નાખીએ ત્યારથી નક્કી કર્યું પ્રકાશ ક્યારે બધું પૂછવું નહીં આપણા પુસ્તક વિશે કાઢી ના પૂછવું એવી વાત નથી એમાં કઈ કઈ પ્રોફિટ ભણાવવામાં ખાલી માત્ર એના પ્રસંગો કઈ છે એ કઈ સમજાવવાની વાત નહીં પ્રોફિટ દુઃખ ન સોજા કોઈને દુઃખ થાય લાગી જાય એવું નહીં કરવાનું હું એમ નાનું કહી છું એ કોઈને લાગી માટે પ્રયત્ન પહેલાં કરતો હોઉં તો અમે એનો સ્વાદ જુઓ કડવો તીખો પૂરો એવો એવો સ્વાદ હોય છે અને એના દાખલા આપણે દાખલા રાખવાના વિભાવના સમજાવવાનો કંઈ અર્થ નથી મારે સમજવાની દાખલા પેલેન મારવા પગ રિક્ષા પગ ઊંચો કર્યો પેસેન્જરે જોયું કે એના પગે પાટો માર્યો છે એ પૂછ્યું અરે ભાઈ રિક્ષા તું રિક્ષા કશે ચલાવી પામે તો પ્રતિબંધિત આવ્યો ઓબામા બન્યા પહેલાં એવા છે પ્રમુખ બન્યા પહેલાં એક નિગ્રોને હું કે પૂછ્યું આજે 100 વર્ષ પહેલાંની વાત છે પૂછ્યું કે એના ભાઈ ધાર કે તમે અમેરિકાનો પ્રેસિડેન્ટ બનાવવામાં આવે તો ઘરું કામ શું કરે તો કહે છે તો હું છે ને આ વ્હાઈટ હાઉસ છે ને એનું નામ બદલી નાખું કેટલી બધી વેદના છે એની પાછળ કે જે એ લોકો પડ્યા છે ધોળા ઉપર જોડ્યા હોય નામ બદલી પછી વચ્ચે મુંબઈમાં જોઉં છું કે મુંબઈમાં મુંબઈ ખાતે બોમ્બ જલાકા થયા અને કેટલી બધી લાશો પડી ગઈ એવું કે મેં આર્ટિકલ કરેલો કે બોમ્બે ડાઈન એ જાહેરાતમાંથી હતી કહે છે ઘરે આવી છું તો આગળ વધુ પછી એમ કે એમાં પછી આખો રેસ્ટોરન્ટ પાછળ નીચે ખાલી ચાર રીતે લખેલી કે છાપામાં એવું બી હતું કે એટલા બધી લાશો રસ્તા પર હજરતી હતી કે એનો નિકાલ કરવા માટે 200 થી 200ની મદદ લેવી પડી હતી આવું આવું પણ છાપામાં આવ્યું મેં રેટમાં છેલ્લે સ્વિમિંગ કપમાં લખ્યું કે એ દિવસે 200 થી 200માં જગલાબંધ પેસેન્જરો હતા પણ કંડક્ટરે એક પણ ટિકિટ કાપી નહોતી અને રજીલે આગળ પૂછ્યું નહોતું કે કોઈ ઉતારનાર સ્મશાન ઘાટ પછી સરકારમાં આપણે આગળ વધીએ આપણે જતો રહી જા આપણે હવે હું ના કરતો પણ ઊભો રહ્યો આઠ વિચારી પૂછ્યું પીએસ સાહેબ અને સાચું બોલતો સાહેબ તમારા મનમાં કોનું નામ હતું
કેટલે પહોંચ્યા આપણે એમને મારું શું છે હું શું ક્યારે બોલવાનો અટકે એ પ્રશ્નો ઉપર જો આવી જેવું છે બાકી શું કરશું પ્રશ્નો રાખીશું ના પાણા દસ છે બે ક્યાં છે બે કહેવાય ને બે દસ નહીં ખબર ના હોય છોકરાઓના એડમિશન નો સવાલ ઉભો ના થાય એ માટે અમે ઘેર જ કોલેજ ખોલી દીધેલી. ગામના છોકરા અમારી જ કોલેજમાં ભણવા આવતા એમાંથી અમને ધૂમ નફો મળતો. અને આટલા બધા છોકરા હોવાનો ફાયદો એ હતો કે છોકરાઓની વહુઓ પણ વધારે આવે ને, અને વહુઓ સાથે લડવાની મને તો બહુ મજા આવતી. લડવાની મજા માણવી હોય તો સાસુ બનવું જોઈએ. સાચું કહો, મેં તો લડવાના વારા કાઢેલા વારા. તે આટલા બધા છોકરાઓ કોઈ વાર તમને મુશ્કેલીમાં નહોતા મૂકતા ગાંધારી બેન? હા, એક વખત મુશ્કેલી પડેલી, પણ મને નહીં. દુર્યોધનના બાપ બધા છોકરાઓને લઈને કોઈકના લગ્નમાં રિસેપ્શનમાં જતા હતા, ને શહેરમાં એ વખતે તોફાન ફાટી નીકળેલું એટલે 144ની કલમ અમલમાં હતી. બીજા કોઈકના અમારામાં ભળી ના જાય એ માટે અમે અમારા બાળકોને ખાસ યુનિફોર્મ પહેરાવતા. અને અત્યારે આ સ્કૂલોમાં જે યુનિફોર્મ દાખલ થયો છે એ ઓરિજિનલ આઈડિયા તો અમે જ આપેલો. હા, દુર્યોધન લગ્ન પ્રસંગ હોય ત્યારે પોતાના પાંચ છોકરાઓને લાવે, પણ અમારે તો 100 ને, એટલે શું થાય. અમે અમારા છોકરાઓ એમને ત્યાં લઈ જતા, નાના મોટા ઝઘડા એમાંથી જ ઊભા થતા. અને મહાભારતના મૂળમાં આ વ્યવહારિક મુદ્દો જ હતો. આ બધું અમે રાજ્ય પડાવી લીધું ને એ બધી તો ઉપજાવી કાઢેલી વાત છે. પણ હે ગાંધારી બેન, તમને એમ નથી લાગતું કે તમારે 100 પુત્રો હતા એને બદલે માત્ર 2 જ પુત્રો હોત તો મહાભારતમાં કૌરવોનો વિજય થાત? એ તો હું નથી કહી શકતી દીકરી, પણ 100 ને બદલે માત્ર 2 જ પુત્રો હોત તો અત્યારે હું રેડિયો પર ઇન્ટરવ્યુ ના આપતી હોત. હવે એક છેલ્લો પ્રશ્ન, આ 100 બાળકો થયા બાદ કોણે ઓપરેશન કરાવેલું, તમે કે ધૃતરાષ્ટ્ર? દીકરી, આ પ્રશ્નનો જવાબ હું નહીં આપું, કેમ કે મારી બધી જ પુત્રવધુઓ અને પૌત્રો અત્યારે ઘેર બેઠા મારો ઇન્ટરવ્યુ સાંભળતા હશે. એટલે હવે દીકરી મને ઘેર જવા દે, ઘેર બધી જ વહુઓ મારી કુતલી કરતી હશે. એ આવજો ગાંધારી. દર વખતે રેડિયો સ્ટેશનની યાંત્રિક ખામીને કારણે શ્રોતા મિત્રો કાર્યક્રમ સાંભળી શકતા નહોતા, પરંતુ આજે યાંત્રિક ખામીનું કારણ નહોતું, પરંતુ હમણાં ઇન્ટરવ્યુ આપવા આવેલ ગાંધારી બેન જતા જતા અમારા રેડિયો અનાઉન્સર બહેનને 100 છોકરાની માં થજે એવા આશીર્વાદ આપ્યા કે તુરંત જ એનાઉન્સર બેન બેહોશ થઈ ગયેલા. આથી 10 મિનિટ સુધી કોઈ કાર્યક્રમ આપી શક્યા નહોતા એ શ્રોતા મિત્રોની અમે ક્ષમા માંગીએ છીએ. હવે છે ને તારકભાઈ તારક મહેતા, સદભાગ્ય છે કે આજે આપણી વચ્ચે બેઠા છે. મને એમ થાય છે એમની થોડીક વાત આપણે કરીએ. ચીનું બરાબર છે મારા, પણ ચીનું મારો એડવાઇઝર છે, એની સલાહ હું બહુ માનતો નથી, એટલે સુખી છું, એ જુદી વાત છે. તારકભાઈ મારા વડીલ છે, મોટાભાઈ છે, ખૂબ જ ચાહે છે, એટલે હું ખૂબ જ આદર આપું છું. એ હંમેશા મેં જોયું છે જીવનમાં મારાથી આગળ જ રહ્યા છે. જો ઉંમરમાં આગળ છે, આપણે જાણીએ છીએ, એની 86 અને હાર્દિક 78. બરાબર છે.
તો અંગ્રેજીમાં ઉડે ગુજરાતીમાં. પછી એ ઇન્ટર કોમર્સમાં એ નહીં, પણ પહેલાં હું ઇન્ટર કોમર્સમાં બે વાર નફાસતો હતો. દુબારા દુબાર મને આ દુબારા તો મારો જન્મસિદ્ધ અધિકાર છે, જેને ખબર છે એને ખબર છે ચીનો ચીનો પણ દુબારા છે. અને તારકભાઈ છે ને એ હેટ્રિકમાં છે, તો આવા નફાસ થતા ઇન્ટર કોમર્સ. પછી હું જેમ હવા ફેર માટે કોમર્સમાંથી આર્ટ્સમાં ગયો એ રીતે એ પણ કોમર્સમાંથી આર્ટ્સમાં ગયેલા. પિતાશ્રીને કહે જુઓ હું છે ને ફર્સ્ટ ક્લાસ લાઈશ, મને આર્ટ્સમાં મૂકો. બાપાનો વિશ્વાસ કે છોકરો કાઢી નાખવા જેવો નથી, એટલે એમણે મૂક્યા. તો ફર્સ્ટ ક્લાસ લાવવાની લાઈમાં એ ઘેરથી કાપડીઓ લઈ ગયા હતા, હું અહીંયા લાવ્યો છું ને એ કાપડીઓ ઘેરથી લઈને ગયા હતા પરીક્ષા વખતે. અહીંયા વાંધો લેવાય પણ પરીક્ષા ના લઈ જવાય એ એમને ખબર હોવા જતાં લઈને ગયા. અને એમાં જોઈને લટકા હશે ત્યાં પકડી ગયા, પછી એમને કાઢી મૂક્યા. એમણે પોતે બાપાને કાગળ લખ્યો કે હું તમારો નારાયક દીકરો છું. બાપા જોતા હતા કેટલા રાજ્ય હતા ત્યારે તમે જુઓ. દરેક બાપાને આ જ મુશ્કેલ જોલે મળી જાય છે, દીકરા વિશે જાણી શકતા નથી. પછી તારકભાઈએ આ રીતે કહીને કે મુંબઈ ભેગા થઈ ગયા. હું પણ એકવાર મુંબઈ ગયો હતો, ઘર છોડીને બાપાએ છપકો આપ્યો એટલે હું ગયો. અને ત્રણ દિવસમાં હું પાછો આવ્યો. એનું કારણ શું હતું, એ પેલું નવું નવું વાંચેલું, સરદ ચંદ્ર વાંચેલું, એમાં પેલો ગુજરાતમાં આવે છે ને હીરો, આ હીરો ગુજરાતમાં હતો તો ક્યાં ગયો, મુંબઈ ગયો. પણ આખી તો ચોપડીમાં કુમુસુંદરી હોતી નથી, એવું પાછું આવી ગયો. પણ એમને શ્રદ્ધા હતી એટલે રહ્યા. તો ઈલા મળી એમને, ઈલા સાથે પ્રેમ રત્ન કર્યા. શી એક દીકરી પણ છે એનાથી. ઈલાબેન આ માણસ એકદમ એટલો બધો પારદર્શક છે ને, એને ખબર નહીં કે પત્ની આગળ પારદર્શક ના થવાય. ના હસવા જેવું નથી, ખરું છે તમે સાચો છો. પછી એટલે એને કાળે પતિ પડતી હતી માથા ઉપર ડિવોર્સ થઈ ગયા. પછી પણ મિત્રતા એવી ને તારકભાઈની બાપાનો વાસો લીધેલો પૂરો પૂરો, એટલે ક્યારેક ગુસ્સો થાય ને તો ઘેરથી ખરાબ જતા રહે. ઇન્દુબેન જોઈ ઝઘડીને ઇન્દુબેન ફોન કરીને ઈરાને કહે, ઈરાબેન જુઓ ને આટલું છે ને મહેતા ગુસ્સે થઈને ગયા છે, ખાધા વગર ગયા છે. એટલે ઈરાબેન પછી તારકને ફોન કરે, કેમ ડબડા ફેંકવા માંડ્યા છે, હું તો ના ગમી આઈ ના ગમી, સુધરો સુધરો, એની રડી રડીને અડધી થઈ ગઈ, જાઓ ઘેર જાઓ. ચલો આજ્ઞા જ પતિ તરીકે નહોતા, પણ પતિ મટ્યા પછી થઈ ગયા. પેન મૂકીને થોડી પેન મૂકીને બંધ કરે, પણ તસ્લીમ લીધા વગર ગયા જતા રહે. પછી ત્યારે કેવું બને કે આ ચાર જણા સાથે ફરવા જાય, ઇન્દુબેન તારકભાઈ ઈલાબેન અને ઈલાબેનનો હસબન્ડ સાથે ફરે. એકવાર ઈલાબેનને લઈને એના વર આવ્યા તારકભાઈ તથા ફરિયાદ કરવા, તારકભાઈ આ હજુ નહીં આમ કરે છે આમ કરે છે આમ કરે છે, અડધો પોણો કલાક કલાક તો બહુ એનો ધીરે બહુ છો. લગ્ન કર્યા પછી એને ડિવોર્સ પછી માણસો ધીરે જ વધતી હોય છે. એમણે સોપારીનો ચૂરો કરીને પાણમાં નાખતા નાખતા સાંભળે, તો કે આ ઈરાને કે કોને આમ કરે છે તેમ કરે છે. તો આ કે જો એકવાર સમજી લો, જો ઈલા સર્વગુણ સંપન્ન હોત તો તમારા સુધી આવી હોત. આ આપણો તારક મહેતા છે.
મને આજે તક મળી છે, આજે એની હાજરીમાં એમના વિશે વાત કરવાની, હું બહુ રાખી શકું છું. હવે આપણે કહ્યું જરાક, મેં કહ્યું નહીં કહ્યું એક જરાક સાંભળ્યું પછી એમાંથી મુક્તિ મેળવવી હોય, માથાનો દુખાવો હોય તો બીજા રાખવો પછી એવી રીતે પ્રશ્નોત્તરીમાં આપણે તૈયાર છીએ. So we officially throw the forum open for questions. Aapnamaki koi ne pan prashno hoy khali ek vinanti che, keep it short ane je charcha thai che ne lagto prashno na na hu kya ni. Namaste. Evare ame eva bahut nani chopri lage che vatu kyare excel replay જેટલી ક્યારે થશે, અને સારા થઈને પણ વચ્ચે કહી દઉં કે એક્શન રિપ્લે પછી હું પણ ઘણો બધો જ બાકી છે, તો આ બંને જવાબ મારે જ આપવાનું જવાબ એક જ છે કે એક્શન રિપ્લે છે ને બેન. એવું કહેવાનું નામ શું કહેવાય, તમારું નામ બોલો. હંસાભાઈ, કહેવાય એવું છે કે તારકભાઈની ચોપડી બે ભાગમાં છે, જે તમને અડધી લાગે હજુ અધૂરી લાગે છે, મારી ચોપડી એક ભાગમાં છે. મારું જીવન છે ને તારક મહેતા જેવું બહુ બોળું અને વિસ્તરેલું નહોતું, એટલે મારા જીવનમાં એવું કંઈ બન્યું નથી. એવા એવા ખાંસી આવે, જેટલા જ છીએ જેટલા જ છીએ તમે કહે તારક મહેતા હજુ કરી શકે, મને અત્યારે મૂડ નથી. લાંબો આપું છું. એવું છે કે સાહિત્યકાર અહીંયા તો સાહિત્યકાર સાક્ષર ડૉક્ટર સરોજ જોશી, પછી તમારા ફ્રેન્ડનું નામ શું, 87 યશસચંદ્ર, એવું નામ કેટલું અઘરું છે, યશસચંદ્ર બોલતા ત્રાસ પડે છે ને. હા, પછી રાજેન્દ્ર શર્મા, એવા ઘણા બધા નામો છે આપણી પાસે કે વાંચવું અઘરું છે, સમજવાના તો બહુ 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 દૂર નહીં રહે. એકવાર પોલીસવાળાઓનો કાર્યક્રમ હતો, અમને બોલાયા, આપણે એવું ગમે ત્યાંથી અહીંયા બોલાય ના આવ્યા, પોલીસવાળા બોલાય તો બી જઈએ. મને પોલીસ ઇન્સ્પેક્ટર હતો ને, તો એ તો એના મોઢે સીધો સુધી કવિતાની કવિતા આખી આખી ટીંગ ટાંગ ટીંગ ટાંગ બધું જ સુરેશ જોશીના આખે આખા નિબંધના ફકરા લાલે, ના ના લાલે કેમ ખબર છે, ભાગી સાહેબ બેઠો છે એટલે કમિશનર છે ને એટલે લોકોને ખાયા આવે, એટલે કમિશનર બેઠો છે વચ્ચે. હા જો હવે ફાઈન હા મજા પડે છે, દિવસ સુખ એવું લાગે છે. પછી એ બધું આ બધાની કડાટ બોલે, હું તો યાર શબ્દ થઈ ગયું સારું, મને તો વાંચવાની તકલીફ પડે છે, સમજવાનું તો વાત તો બહુ કંઈક વાત જ નથી કરવાની. મેં પૂછ્યું એટલે ભાઈ તમે બધા આ કવિ લેખકોને કેવી રીતે તમે બધા આટલું બધું મોઢે છે એ ના કહેવાય, તમને અમારી ટ્રેડ સિક્રેટ છે. પોલીસ ઇન્સ્પેક્ટરે મને કહ્યું આપણો તો જીવ રહ્યો નહીં, તપાસ કરી તો ખબર પડી કે એ ઇન્સ્પેક્ટર છે ને રખિયાલમાં એને મૂકેલો, રખિયાલમાં ગુંડાગીરી બહુ ચાલે સખત, માણસ કરતા ગુંડા વધારે. પછી ત્યાં શું કરે છે, બહુ સફળ છે પીઆઈ તરીકે, બહુ સફળ છે. હું કેવી રીતે એ છે ને, મોટે ભાગે પોલીસો થર્ડ ડિગ્રી વાપરતા હોય છે, એની કવિતાઓ રાજેન્દ્ર શર્મા એના ચૂકડા. સાહેબ એવું બને કે ગાંધીજીનું ખૂન મેં કર્યું એવું બી કબૂલ કરે બોલો,
એનો ફાયદો બીજો શું હતો કે કોઈ ગુનેગાર કે કોર્ટમાં નહીં પણ જજ પૂછે એને મારપીટ કરી હતી કે ભાઈ આ બધા સમજો આ સોજા છે તે સામે લોહી નીકળ્યું ઘા પડ્યા એવું કે આમાં તો કંઈ બી ના છે એવું મૂળ માલ માર્યો હોય ને કવિતાનો દેખાય પણ નહીં જજ માને પણ નહીં એટલે આ બધું હોવાને કારણે હું સરળ સાદી ભાષામાં લખી શકાતું હોય ને તો મળ્યું લખે તો પ્રાપ્ત થયું એવું ના લખું મળ્યું જ લખું કઈ વાત એક જ છે ને યાર શા માટે પછી ખોટે ખોટું હા ચલો બીજો પ્રશ્ન છે મને ખબર છે પણ તું મને કેમ યાદ કરાવે છે જે માણસ મને લઈ ગયો છે એ મને યાદ ન હોય કે જે અમેરિકા લઈ ગયો હોય એટલે પાછો મૂકી ગયો છે એટલે વધારે યાદ છે મને પહેલી વાર અમેરિકા જવાનું હતું પછી હું ને સંજય વૈદ્ય એ ફોટોગ્રાફર છે એ પણ અમારી સાથે એને આવવાનું હતું અને અમે સાથે અહીંથી ગયા વિઝા માટે એવું છે કે તમારે પોતે જવું પડે કહે છે ને કે આપ મોવા વગર સ્વર્ગે ના જવાય એમ વિઝા જેવું તો બધા પોતે રૂબરૂમાં જવું પડે સિવાય કે તમારું નામ નરેન્દ્ર મોદી હોય તો જુદી વાત છે અત્યારની વાત છે જૂના મોદીની તો પછી અમે ગયા ત્યાં બહુ જાણે કહું રામરોટીમાં ભીખમાં કહું ભરે થયો ને લાઈનમાં ઉભા રહેવાનું પછી પેલો પહેરેજી આવે ચલો ભાઈ સાઈડમાં ફટ જાઓ તો એને આવા નોકરો 10 નોકરો ઘેર હોય અહીંયા એને સાઈડમાં ઠીક જવું પડે માજી જરા આગળ પડો માગી સાત દુકાની હોવો સંભાળતી હોય અને એ માજી પણ હા બેટા આવું કહું છું હા હાલે ભાઈ પછી ત્યાં બેસતા એક પેલા માઇકમાં બોલે નામ હું બારી ઉપર જાઉં આ બારી ઉપર પોખરા આવાજે અમારો છે એવો પોખરો અને પછી આપણે ત્યાં જવાનું પછી ત્યાં છે ને પછી એ લોકો છે ને તમને ખુરશી ઓછી ના આપે દિલ્હી જાઓ એમ કે ખરો હા ફરી વાર સવાલ બોલો હજુ સુધી ન લખી શક્યા એનો ખેદ અથવા લખી કાઢ્યું છે એમાંનો કશાકનો ક્ષોભ ખરો લખી કાઢી દેવાનો નથી નહીં લખ્યાનો ખરો કયો હજુ મેં મારી મૃત્યુનો જ લખી નથી ટૂંકાળમાં જ આવે એવું હવે ધોળકાળી વધારે ટાઈમ નથી એવું છે અમદાવાદ છે આમ તો પોળોનું નગર છે બધી બધા જ નામને પ્રાણીઓ પશુઓના નામની પોળો અહીંયા છે માણસોના નામની પણ છે ખીજડા પોળ પણ છે ને ઈજડા પોળ પણ છે બંગલા પોળ પણ છે અને ઝૂંપડી પોળ પણ છે અને બકરી પોળ પણ છે અને વાઘરી હા શું વાત કરો છો બસ તું સરસ છો લાસ્ટ હા મારે કરવાનું છે હેલો મારો પ્રશ્ન નથી પણ એક પ્રસ્તાવ છે વિનુભાઈ અને ધુરંધર સાહિત્યકારો અને જે છે બધાને કે અત્યારે જે આનંદ આવ્યો એ બરાબર છે પણ આ આનંદ આપણને ભવિષ્યમાં ચાલુ રહે એટલા માટે એવી એક પેઢી તૈયાર કરી કે જે પેઢી આ પ્રવાહને ચાલુ રાખે એ મારી આપ સૌને વિનંતી એક મિનિટ તમે બે કહો છો જે વિનંતી કરો કોઈની હવે એ ઉંમર નથી કે પેઢી આગળ ચાલુ રાખી શકે થેન્ક યુ વેરી મચ વિનોદભાઈ એક પુસ્તક લોન્ચ માટે હું આરતીને બોલાવીશ મંચ ઉપર શ્રી પ્રશાંત ભીમાણીનું એક પુસ્તક લોન્ચ છે એ વિનોદભાઈના હસ્તે થવાનું છે ઓકે પોઝિટિવ પેરેન્ટિંગ પર આ પુસ્તક છે પ્રશાંત ભીમાણીનું આજે છે એટલે હું વધારે નહીં કહું પણ આઈ વુડ રિક્વેસ્ટ હિમ ટુ પ્લીઝ તમે ઘણું કહ્યું
ભૂલ થઈ ગઈ મારી, સોરી. આ પ્રશાંત નિર્માણી છે, એ મારા પરિવારનો લેખક છે. એ દિવ્ય ભાસ્કરમાં એમની કોલમ આવે છે અને મારી કોલમ પણ આવે છે. મારી કોલમ આવે છેનું કારણ એક જ છે કે આના જે માલિકો છે ને એ બિન ગુજરાતી છે, ગુજરાતી વાંચતા નથી એટલે મારી કોલમ ચાલે છે. બરાબર? એટલે પ્રશાંતભાઈનું આ પુસ્તક છે ને એ હાસ્યરસનું પુસ્તક નથી એટલે એનું વિમોચન કરવાની મેં હા પાડેલી, કારણ કે કોઈ આપણા પેટ ઉપર ફાટું મારે ને આપણને ગમતું હોતું નથી. પણ પ્રશાંતભાઈ ખૂબ જ ખૂબ જ આવા અનેક પુસ્તકો તમારા મળતા રહે બધાને, અને આ મોટા મોટી સેવા છે. થેન્ક યુ વેરી મચ. પણ જોડો ક્યારે થોડું ક્યારે ખબર ના પડી, એક મિનિટ પુસ્તક ભલે બતાવો, હું બતાવું, તમે બતાવો, તમે બતાવો, આ તમારું લખેલું બતાવો ને ખબર તો પડે. એન્ડ વિથ ધીસ બની જવાય. With this, we come to the end of the session. આના પછી આપણે 15-20 મિનિટનો એક બ્રેક આપી રહ્યા છીએ રિફ્રેશમેન્ટ્સ માટે. તો તમે 20 મિનિટ પછી અહીંયા પરત આવી શકો. રંગારાનો એક સેશન આ વેન્યુ પર થવા જઈ રહ્યું છે, જ્યાં સૌમ્ય જોશી અને જિજ્ઞા જોશી ડ્રામેટિક રીડિંગ્સ કરવાના છે.